પોતાની કાયને કસરતની મદદથી મજબૂત કરવા માટે પહેલવાનો જીમ અને અખાડામાં પરસેવો રેડતા હોય છે, ત્યારે મહિલા અને પુરુષ બોડી બિલ્ડરોને પ્રોત્સાહિત કરવા માટે ઇન્ડિયન બોડી બિલ્ડિંગ અને ફિટનેસ ફેડરેશન દ્વારા અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે તારીખ 21-23 એપ્રિલ 57માં સિનિયર નેશનલ અને 12માં મહિલા ફિટનેસ ચેમ્પિયનશિપ 2017નું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ભારતભરમાંથી અલગ અલગ સ્ટેટની મહિલા તેમજ પુરુષ બોડી બિલ્ડર વચ્ચેના આધારે ભાગ લેશે. આ ભવ્ય ચેમ્પિયનશિપમાં દેશના 29 રાજ્યોના 600થી વધુ રેસલર ભાગ લેશે, જેમાં 200થી વધુ ઓફિશિયલ્સ હરીફાઈમાં ભાગ લેશે. દેશમાં ખૂબ જાણીતી આ સ્પર્ધા વર્ષે પ્રથમવાર ગુજરાતના અમદાવાદ શહેરમાં યોજાવા જઈ રહી છે, ત્યારે ગુજરાતના બોડી બિલ્ડર્સ માટે એક સુવર્ણ તક સમાન બની રહેશે. ઉપરાંત આગામી 13-15 ઓક્ટોબર દરમિયાન થવા જઈ રહેલ મિસ્ટર ઓલિમ્પિયન એમેચર માટે આ ચેમ્પિયનશિપ દરમિયાન પસંદગી માટેનું પણ આયોજન કરવામાં આવશે, ત્યારે ઇન્ડિયન બોડી બિલ્ડિંગ અને ફિટનેસ ફેડરેશન આ પ્રકારની સિદ્ધિ પહેલીવાર મેળવવા જઈ રહ્યું છે, તે ગુજરાત અને ગુજરાતની પ્રજા માટે ગર્વની બાબત કહેવાય. આ ચેમ્પિયનશિપના આયોજનનો તમામ ખર્ચ આ વર્ષે ઇન્ડિયન બોડી બિલ્ડિંગ અને ફિટનેસ ફેડરેશન દ્વારા આપવામાં આવેલ છે અને તેમનું આયોજન ગુજરાત બોડી બિલ્ડિંગ અને ફિટનેસ એસોસિએશનના પ્રમુખ રજનીકાંત પરમારના નેતૃત્વ હેઠળ આયોજિત કરવામાં આવશે. આ વર્ષે તમામ કેટેગરી મળીને કુલ 22 લાખની ઇનામી રકમ વિજેતાઓને આપવામાં આવશે. ગુજરાતમાં પણ મહિલાઓ અને પુરુષો બોડી બિલ્ડિંગમાં આગળ વધે અને ગુજરાતનું નામ ફિલ્ડમાં પણ રોશન કરે તે હેતુથી તમામ ફેડરેશનના સભ્યો અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. આ પત્રકાર પરિષદ દરમિયાન નેશનલ કક્ષાની આ ઇવેન્ટના જાહેરાત નિમિત્તે શહેરના કેટલીક બોડી બિલ્ડર પણ ઉપસ્થિત રહ્યા હતા.
સંજીવ રાજપૂતનો રિપોર્ટ અમદાવાદ.